े शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એકસો ને બેમું ચાલુ પ્રસંગ ભગવાન શ્રીહરી શ્રીનગરમાં બિરાજી રહ્યા છે ભગવાન શ્રીહરીની ચોમેર ફેલાતી યશોગાથા કીર્તિ પતાકાઓ એનાથી દાજતા કુસંગી કુપંથીઓ સરકાર સુધી પહોંચ્યા ઘણી બધી ખોટી ફરિયાદો કરી વિવેકી અને સમજુ એવા સરકારના અધિકારીઓએ જે જવાબ આપ્યો છે અધિકારીઓએ કહ્યું અમને તો એમ લાગે છે કે તમારી વાત ખોટી છે તમે સ્વામિનારાયણ ને રોકવાનું કહો છો એ તો સારું કામ કરે છે સમાજના સદાચારના ઘડતરનું કામ કરે છે એક સારો સમાજ તૈયાર થશે એનાથી તો સરકારનું દેશનું રાષ્ટ્રનું સમાજનું બધાનું હિત થશે તમે તો અવળી વાત કરો છો ખાડો ખોદવાની વાત કરો છો અને અધિકારી ભગવાન વિશે જે વાતો કરે છે ભગવાન સ્વામિનારાયણનો યશ કેવો ફેલાયેલો હશે સત્સંગી હતા એ તો ભગવાન હરિની મૂર્તિમાં ડૂબી ગયેલા હતા પણ જે મહારાજના સત્સંગી નહોતા થયા એવા લોકો પણ ભગવાન શ્રીહરિના કાર્યથી ભગવાન શ્રીહરિની કીર્તિથી એટલા બધા પ્રભાવિત હતા અને એટલે તો આપણે ગાઈએ છીએ ને નવખંડ ધરતી માં સ્વામી છતરાયા ચાલે રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર નવે નવખંડ માં ભગવાન શ્રીહરિ એમનો યશ એવો ફેલાયો હતો ी सरसवात केछ स्वामी नारायण समरथ भारि कलिकालमे नरत अनुधारी यामे नहि है मनुष्य किरीता देव से परम लगत पुनीता સે પરમા લગત પુનિતા સ્વામી નારાયણ ભારે ભગવાન સ્વામિનારાયણ કેવા સમર્થ છે કલિકાલ મેં ધારે આ કળયુગમાં એ પ્રગટ થયા એ જ એમની અતિ મોટી કૃપા કહેવાય આવસર કરુણા મુક્તિ સુગમ કરે સે ધી જય સદગુરો સ્વામી મહારાજની મોટામાં મોટી કરુણા કળિયુગમાં પથાર્યા કળિયુગના કલુષિત અને કપરા સમયમાં આવી કલ્યાણ જ્યારે અઘરું છે એવા સમયમાં પ્રગટ થયા અને કલ્યાણનો માર્ગ એમણે સરળ બનાવી દીધો એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજે બહુ મોટી કૃપા કરી બહુ મોટી કૃપા કરી યામે નહીં હે મનુષ્ય કે રીતા આ ભગવાન સ્વામિનારાયણમાં મનુષ્ય જેવી કોઈ રીત નથી દેવશે પરમ લગત પુનિતા દેવતાઓ કરતા પણ અત્યંત શ્રેષ્ઠ એમની રીતભાતો છે દેવો પણ આવી રીતભાત નથી અપનાવતા એના પણ ચડિયાતી ભગવાનની દેખાય છે કેવી સરસ વાત કરે છે જુઓ બીજા બધા મતપંત ઘોર અંધારી રાત જેવા દેખાય છે ભલે તમે નવો મત કહો છો પણ તે અત્યારે સૂર્યના જેવો છે તમે બધા એમ કહો છો આ સ્વામિયણ પંથ નવો છે નવો છે આ નવો નહીં આ તો સૂર્ય જેવો તેજસ્વી છે બાકી બધા પંથ જૂના નહીં મોક્ષ માટેનો સનાતન માર્ગ તો સ્વામિયણ ભગવાન બતાવ્યો છે આ સમયમાં જ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ન હોત તો બધું એકાકાર ને બિહાલ થઈ જાય પ્રગટ જો यह काला यह न प्रगट जो यह काला एकाकार होत बेहाला एकाकार जो होत बेहाला इंद्र जो बरसत हे अबहि इनके पुण्य કરી કે સબહી યહ જો યહ ન પ્રગટ જો યહ કાલા આ મહારાજ આ સમયે પ્રગટ ન થયા હોત બધું એકાકાર થઈ જાય બધું બેહાલ થઈ જાય અત્યારે જે વરસાદ વરસે છે ને એ પણ એમના પુણ્યથી વરસે છે ઇન્દ્ર જ્યારે વરસાદ વરસાવે છે ત્યારે પ્રજા સુખી થાય છે જો પ્રજા સુખી હોય તો રાજા પણ સુખી છે અમે પ્રગટ જોઈએ છીએ સરકારના માણસોએ કેવો નિર્ણય કરવો જોઈએ રાજાના નિર્ણય કેવા હોય આમાં દેખાય છે રાજાને બે આંખ આપી છે એનો અર્થ એવો છે કે રાજા દરેકનું હિત છે દરેકનું હિત પ્રજાના સુખમાં રાજા પોતાનું સુખ માને કેવી સરસ વાત છે દુનિયામાં પણ અત્યારે અને પહેલેથી આવી જ પરંપરા ચાલે છે ઘણા રાજા મહારાજાઓ થયા જેને પ્રજાનું અહિત કરી પોતાનું હિત કર્યું છે ભારતની એક પરિસ્થિતિ એવી હતી તમે જાણો છો ભારતની સત્ય ઘટના છે ભારતનો યુવા વર્ગ જ્યારે સરકાર સામે થયો ત્યારે ભારતના યુવા વર્ગને રંજાડવા માટે ખોટી દિશામાં ડાયવર્ટ કરવા માટે દારૂના પીઠાઓ ખોલ્યા ઇન્ડિયાની અંદર ખુલેલા બાર દારૂના પીઠા કયા કારણથી ખુલ્યા ઇતિહાસ સાક્ષી છે તમે વાંચો ઇતિહાસ ને એટલા બધા દારૂના પીઠાઓ ખોલવામાં આવ્યા કે યુવાનો બધા દારૂમાં ભટકી પડે કોઈ સરકારની સામે માથાકૂટ કરવા આવે નહીં આવી રીતે કુનેહ થી કૂટનીતિ થી પ્રજાનું અહિત ગમે એટલું થાય રાજાનું હિત થવું જોઈએ વર મરો વરની માં મરો પણ ગોરનું તરભાણું ભરો આવી સ્વાર્થ નીતિ જ્યારે રાજાની થાય ને ત્યારે પ્રજાનું અને રાજાનું બંનેનું હિત થાય છે આવું હતું ભારત દેશ સદભાગી છે આઠસો વર્ષના ઇતિહાસ પછી આઠસો વર્ષ જે ઇતિહાસના મર્મગ્ન હોય જેને વાંચનનો અભ્યાસ હોય ભૂતકાળને ઊંડા ઉતરીને વાંચી શકતા હોય એ સમજી શકે આઠસો વર્ષ પછી ભારત દેશને એક મજબૂત નેતૃત્વ મેળવ્યું છે અત્યારે જે માણસ માની ચિંતા નથી કરતો જે રાજા જે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સગી માં પોતાના ભાઈ પોતાની બહેનો ભત્રીજાઓ ભત્રીજીઓ પોતાના પરિવારની કોઈ ચિંતા અરે પોતાના શરીરની ચિંતા નથી એને આપણે જાણીએ છીએ કોઈક નિર્ણય આપણા ઘરના પાંચ માણસો એમાં પણ આપણે કામ કરવું હોય તો ક્યારેક બધી વસ્તુ કામ કરીની ભૂલ થવાની પણ એના પેટમાં એક જ દાંત છે મારે દેશનું હિત કરવું છે મારા દેશની પ્રજાને સુખી કરવી છે આ દેશમાંથી ગરીબી દૂર કરવી છે આ દેશમાંથી ગંદકીને દૂર કરવી છે આંધળા અને અભાગ્ય આપણા દેશના માણસો વાત નથી સમજી શકતા દુઃખ થાય દાદા અમે હમણાં ઇન્ડિયા હતા લોકોને એક જ વસ્તુ દેખાય છે એમાં મને શું લાભ બસ મને શું લાભ સેફ્ટી વધી માં મને શું લાભ ભલા માણસો તમે જીવી નહીં શકો જીવી નહીં શકો સુરક્ષા પણ જરૂરી છે રોડ રસ્તા પણ જરૂરી છે ખાવા પીવાનું પણ જરૂરી છે ખાલી તમારા સપનાઓ પૂરા થાય તમને સસ્તું મળે તમે ઘાલમેલ કરો તમે ટેક્સ ન ભરતા હો તમે આડુઅડું કરતા હો ચોરી કરતા હો એમાં તમને સાથ આપે એ સરકાર સારી એ સારી આજે અમેરિકામાં ઘણા કહે છે ઇલીગલ ને લીગલ નું હમણાં ચાલે છે ને બધું બહુ પણ કોઈક રાજા દેશના હિત માટે કોઈ કડક નિર્ણય કરતો હોય ત્યારે પણ ડાયા માણસે પોતાનું ન વિચારવું જોઈએ આખા દેશનું વિચારવું જોઈએ આ ડાયા માણસ નું લક્ષણ કહેવાય તમે જુઓ કેવી સરસ વાત છે બોલો રાજાએ કહી દીધું સરકાર શ્રીએ જવાબ આપી દીધો કે અમારો અમદાવાદ પ્રદેશ સુખી છે ને વરસાદ વરસે છે ને આ લીલું છમ છે ને આ બધી ભગવાન સ્વામિનારાયણની કૃપા છે આવા મહાપુરુષો છે ને એને લીધે પૃથ્વી એને લીધે પવન એને લીધે તેજ એને લીધે આ ઋતુનું ચક્ર બધું સરસ ચાલે છે અને એવું જ છે ઘણી વાર પુણ્ય પરિવારમાં પણ તમે જુઓ એકાદ વ્યક્તિના પુરુષાર્થથી એકાદ વર્ષ વ્યક્તિના સારા ભાગ્યથી આખા પરિવારનું સમાજનું હિત થતું હોય પહેલેથી એવું છે એટલે તો આપણે પણ વારંવાર કહીએ છીએ આપણા લોયાધામ પરિવાર આપણને એવા સદગુરુ મળ્યા એવા મોટા પુરુષ મળ્યા જેના રોમ રોમમાં મહારાજ છે જેની ક્રિયાક્રિયામાં મહારાજની ઝાંખી થાય છે આપણને બસ વાલા ભક્તો આ સંત જેમ કહે એમ કરવું છે આવી ગાંઠ મારી લઈએ આવી ગાંઠ મારી લઈએ બહુ ભટકવાનું બંધ કરી દઈએ હવે બહુ ભટક્યા દાદા એક ખિલ્લે બંધાઈ જઈએ એક મહાપુરુષમાં મનને જોડી દઈએ રેઢિયાર ઢોરની વાત સજી સ્વામી કરી હતી બે દી પહેલા ડબ્બો થયો તો હે સવારની કથામાં જોરદાર વાત કરી હતી મારી મારીને શેરાવી નાખ્યું બધું હે દાદા હવે રેઢિયાર પણ બંધ કરીએ વચનામૃત પ્રથમનું બત્રીસ મુ ઢોર પણ સમજુ હોય એક ખિલ્લે જ આવે એક ખિલ્લે જ ઉભૂ રે આપણે થોડા જીવનમાં વફાદાર બનીએ સમજદાર બનીએ કોઈ બહુ સરસ લખ્યું છે મને આ વાત વાંચુંત યાદ આવી જાય ચાર વેદ સમજવા જેટલા અઘરા છે ને ચાર વેદ જેટલા સમજવા અઘરા છે ને એટલી જ ચાર વસ્તુ સમજવી વફાદારી જવાબદારી સમજદારી અને ઈમાનદારી જીવનમાં આ ચાર વસ્તુ સમજવી બહુ અઘરી છે આપણે વફાદાર થઈએ ધર્મને દેશને રાષ્ટ્રને સદ્ગુરુને આપણે કોઈ જગ્યાએ વફાદાર નથી ભારતની જનતાના બ્લડમાં ગદદારી આવી ગઈ એવું લાગે ક્યારેક ક્યારેક તો દુખ થાય મને કેતા માફ કરજો અમે હમણા ઇન્ડિયા એક કે એક વાત લાગટ માણસો મોદી વિશે ગુરુજી કથામાં કેટલું બોલ્યા તમે સાંભળ્યું હશે વડોદરાની કથામાં સરભણની કથામાં ગુરુજી કેટલા ઝાટક્યા આરી ભક્તોને કે નરેન્દ્ર મોદી તમારો રોડ વાળવા આવવાના છે ઝાડુ લઈ તમે બધા ગામના માણસો વાતો કરતા હતા આજે કે મોદી મંડ્યો છે ગંદકી હટાવી ગંદકી હટાવી એમ હટવાની છે કોઈ સારા રાજાને સહકાર આપો જો નહી સમજો તો એનું અહિત નથી થવાનું અહીત તમારું તમારા પરિવારનું તમારા કોળનું નિકંદન નીકળશે આપણે વફાદારી વફાદારી સમજદારી જવાબદારી અને ઈમાનદારી આ ચાર બાબત સમજવી એ ચાર વેદને સમજવા કરતા ઘરી વાત છે સાચી વાત ને દાદા આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ગીવ ટુ યુ આસ્ક વોટ યુ કેન ગીવ ફોર યોર કન્ટ્રી દેશે મને શું આપવું એ નહીં હું દેશને શું આપી શકું આ ભાવના આ દેશમાં પડી છે એટલે આ દેશ સુખી છે આપણા દેશમાં બસ ટમેટા સસ્તા બટેકા સસ્તા અમે ખોટું કરીએ કરવા દો અમે ગમે તે કરીએ એમને કરવા દો એ જ રાજા સારું ભારતના દારૂના પીઠા આવી રીતે ખુલેલા અને બનાવી પણ દીધી આઝાદી ચાલીસ પચાસ પચાસ વર્ષ સુધીની માયકાંગલિયાત આપણે જાણીએ છીએ માયકાંગલી યુવા પેઢી કઈ નહોતી કરી શકી અત્યારે યુવા વર્ગ ઉભો થયો છે ભારતના બહુ મોટા ભાગના સમજુ માણસો જાગૃત થઈ ગયા છે અત્યારે સમજી ગયા છે જો આજે નહીં સમજીએ તો બેડો પાર નથી હવે એટલા માટે રાજા સરકાર વિચારીને નિર્ણય કરવો જોઈએ કેટલી સારી સરકાર છે પૈસાની છે સરકાર પૈસાને ચાહે છે પણ ખોટી રીતે નહીં વાહ સરસ વાત આવી અને તમારા બધા ધર્મ કર્મથી તો ક્યારેક દુકાળ પડે છે ક્યારેક ભૂકંપ થાય છે ક્યારેક મરકી જેવા કાળરૂપ રોગ આવી પડે છે રાજા એ જો કેવું ચોખ્ખું કીધું આ ભૂકંપ થાય છે મરકી આવે છે કાળ પડે છે આ બધું થાય છે ને તમારા કર્મનું ફળ છે અને આ સ્વામિણ ભગવાન બેઠા છે ને એના ધર્મનું ફળ છે કે આ વરસાદ છે સૃષ્ટિ નવ પલ્લવિત છે પ્રજા પશુ ને પંખી બધા હર્યા ભર્યા છે સુખી સુખી છે ત્યારે ગયો સરકારના અધિકારીઓને કહેવા લાગ્યા સર્પની પૂછડી ઉપર પગ દો પછી ખબર પડે સવારની કથામાં શ્રીજી સમયે બહુ સરસ વાત કરી તમને કદાચ યાદ હોય કે ન હોય કોઈ પણ માણસના અસલી રૂપ ને તમારેખાની કથામાં દાદા સુરપણખા એટલી સુંદર સ્ત્રી બનીને આવેલી નાક કટ્ટી હતી બરાબર સુંદર સ્ત્રીને પણ એને છંછેડીને જ્યારે ત્યારે અસલ રૂપમાં પ્રગટ થાય ઉપરથી તો બધા ડાયા લાગે ઉપરથી તો બધા દેવ જેવા લાગે અમેરિકામાં ધોળી ચામડી વાળા બધા ધોળા જ દેખાય પણ બધી ધોળી ગાય ન હોય ગોધો પણ હોય ગધેડો પણ હોય બસ એવી જ રીતે ઉપરથી ક્યારેય પણ કોઈનું અનુમાન ન થઈ શકે કુમારગી માણસોને છનછેડ્યા સરકારે કડવા શબ્દ કહી દીધા કહેવા જેવું બધું કીધું ને હવે કેવા છનછેડ્યા શું બોલે જો સાંભળો ત્યારે પેલા કુમારગી માણસો બોલ્યા તમે અમારી સાથે સંબંધ તોડી નાખ્યો અને તમે પણ લો નવા પંથમાં જોડાઈ ગયા જે નવો પંથો કાલે ઉડી જશે જ્યાં સુધી મોટા મોટા સિદ્ધો ભેડા થયા નથી ત્યાં સુધી રહેવાનો બાકી મોટા સિદ્ધો ભેગા થશે ને એને ફટ દેને ઉડાડી દેશે તમે જોજો લો ત્યારે સરકારના અધિકારીઓએ કહ્યું અરે કુપંથીઓ હવે તમે બધા સાંભળો ધર્મના જેવો બીજો કોઈ સિદ્ધ ધર્મ નથી ધર્મના જેવો બીજો કોઈ સિદ્ધ નથી અમે સઘળા એમ સઘળા શાસ્ત્રો કહે છે તંત્ર મંત્ર અને જાદુવાળા એને કોઈ સિદ્ધ ન કહેવાય તેઓ તો નઠારા નકારા કહેવાય કામન ટુમણ કઈ સિદ્ધ નથી થવાતું કામન ટુમણ તો સત્પુરુષો નક્કામાં કહીને વગોવે છે ધર્મ કે સિદ્ધિ સો સિદ્ધે સાચે ધર્મ કે સિદ્ધિ સો સિદ્ધે સાચે ધર્મ બેન સિદ્ધાઈ સબે કાચે ધર્મ બેન સિદ્ધ

આનાથી મોટો ચમત્કાર ખરો કોઈ નટુ દાદા એકાદ લાદેન જેવા ને લક્ષ્મણ જેવો કોઈ બનાવી દે તો બોલો એકાદ હિટલરને પકડીને હનુમાન જેવો ભગત બનાવી દે તો ભગવાન સ્વામિનારાયણે આવા કામ કર્યા કે સમાજમાં હિટલર જેવા તત્વો હતા ને એને હનુમાન જેવા ભગત બનાવી દીધા તમે જુઓ જોબન વડતાલો હે વાત જાણો છો ને સરકારી અધિકારી ભગવાન કટ્ટર દુશ્મન અને એક વાર જોબન પગી વડતાલના કામ પ્રસંગે આવેલા મળવાનું થયું સીધું તો કહી ન શકે ભગવાન વિશે પણ આડકતરી રીતે પૂછ્યું હે જોબન અમે સાંભળ્યું છે સ્વામીને ગધેડાની ગાય કરે ખરેખર એવું કરે છે આડકતરી રીતે શ્રીજી મહારાજની ટીકા નિંદા કરવા માટે હાજરીમાં આવું પૂછ્યું ત્યારે જોબને કરીને કીધું યાદ છે ને ને આ બજારમાં પગ આખા એક એક બંધ થઈ જતા તું કશ્યો બીજા માળે થરથર ધ્રુજ તો ઝાડા પેશાબ છૂટી દે યાદ છે ને કેટલી વાર આ પેટલાદ ને રંજાડ્યું છે લૂંટ્યું છે એ હું જોબન ગધેડા કરતા ભૂંડો ગધેડો તો સારો કહેવાય એના કરતા ખરાબ હું આજે તારી સામે બેઠો છું ગાયની જેમ આ ગધેડાની ગાય નહીં તો બીજું શું કહેવાય કશ્યો ભાઈ તો ધ્રુજી ગયો કે આ જોબન પાછો અચલ રૂપમાં આવશે તો બોલે ક્યારે પછી ભગવાન સ્વામિનારાયણના જે કાર્યો છે ને ધર્મ કેસે દેશો સિદ્ધિ સાચી ધર્મ બિન સબે કાચી લોક કુ દેખા ધર્મ જોવો કો દેખા ધર્મ હિ જોવો સો ધર્મ સહાય કરતન કોવું સો ધર્મ સહાય કરતન કોવું દેખાડવાનો જે ધર્મ છે ને દંભ કહેવાય ને ધર્મ ન કહેવાય એ બહુ સહાય કરતો નથી જે હૃદય થી પરિવર્તન ભીખુ દાદા કીધું ને હૃદય નું પરિવર્તન એ જ સાચું પરિવર્તન હું અત્યારના એટલા માટે બધા દાખલા આપું છું એટલા માટે અત્યારના દાખલા દુનિયાના બધા ધર્મ છે બધાને વંદન કરીએ પણ વૈદિક ધર્મ જેવો કોઈ દુનિયાનો ધર્મ નથી ભલે ગમે એટલા વાત ગમે એટલી વાતો થાય કોઈક ધર્મ એમ કે છે કાફીરોને મારો એની સ્ત્રીઓને ઘરમાં રાખો ધર્મ એમ કે છે એ પુણ્ય છે આપણો એક જ સનાતન વૈદિક ધર્મ એવો છે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે અમારા દેશમાં બધાનું કલ્યાણ થાય બધાનું સારું થાય બધા નિરામય એટલે તંદુરસ્ત બને કોઈને પણ દુઃખ ન પડે વસુધૈવ કુટુંબકમ આ ભાવના કયા ધર્મમાં છે ભગવાન સ્વામિયણનો આ દિવ્ય ઉજળો પંથ બ્રિટનના ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ રિચાર્ડ ન્યુ ફેસ ઓફ હિન્દુઇઝમ એનું દુનિયાનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ પુસ્તક તમે વાંચો ન્યુ ફેસ ઓફ હિન્દુઇઝમ હિન્દુઇઝમ વૈદિક સંસ્કૃતિ જ્યારે કથળવા લાગી ત્યારે ભગવાન સ્વામી એને પ્રગટ થઈ આ વૈદિક પરંપરાને વૈદિક માર્ગને પાછો પ્રશસ્ત કર્યો કે આ માર્ગ ઉપર ચાલી હજારો લાખો લોકો અક્ષરધામ સુધી આલોકમાં સુખી થશે ને પરલોકમાં પણ સુખી થશે સાંભળો કાલે થોડા પ્રસંગો અધૂરા રહી ગયા હતા ને એટલી સરસ કાલે નટુ દાદા આપણે વાત કરી હતી જે લોકો ભગવાન સ્વામિનારાયણના સમયમાં હતા અથવા પાછળ થયા ઇતિહાસકારો સાહિત્યકારો ચિંતકો દાર્શનિકો એમણે ભગવાન શ્રીહરીને કેવી રીતે મૂલવ્યા છે સત્સંગી સંતો ભક્તોએ તો મહારાજને ખૂબ નવાજ્યા પણ જે સત્સંગમાં નહોતા એવા લોકો કેટલી બધી વાતો તમને વાંચો જુઓ ઈશ્વરલાલ જે સમયે દરેક દરેક ધર્મો ધર્માચાર્યો સ્ત્રીને ઉતારી પાડતા હતા આત્મસાધનની મહેચ્છામાંથી પાડી નાખવાના હેતુથી બનાવેલી જણાવી સર્વદા ત્યજની અને વર્ણવી નિંદતા હતા કોને સ્ત્રીને દુનિયામાં એક સમય એવો હતો કે સ્ત્રી સાથે એટલો મોટો અન્યાય થયો છે ઇતિહાસમાં સ્ત્રી જાતિને પશુ જાતિ સાથે સરખાવામાં આવી છે અને હજી પણ છે ચાલુ આવ્યું છે ઘણી જગ્યાએ છે માફ કરજો માતૃ શક્તિનું નારી શક્તિનું આટલું મોટું અપમાન ઇતિહાસની અંદર થયું છે આ કડવું સત્ય છે સો ટકા આપણે સ્વીકારીએ છીએ પણ ઇતિહાસજ્ઞ મહાપુરુષો શું લખે છે સાંભળો ધર્મોને ધર્માચાર્યો આવી રીતે નિંદતા હતા સ્ત્રીને તેવા કાળમાં આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્ત્રીનો દરજ્જો જેટલી સ્વતંત્રતા આપનારો ઉપદેશ ફેલાવ્યો સ્ત્રીને સાધનામાંથી ભ્રષ્ટ કરનારી ન જણાવતા તેના પ્રતિ પવિત્ર વ્યવહાર રાખવાનું સમજાવ્યું વિચારો ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી જાતિના ઉત્થાન માટેના જે કાર્યો કર્યા છે એના ઉપર ગ્રંથોના ગ્રંથોના ગ્રંથો લખી શકાય એને સભા અલગ કરી એટલા નિમિત્તે ઘણા બધા ટીકા કરે છે જાતિનું અપમાન કર્યું આ સંપ્રદાયમાં નારીને પુરુષથી અલગ કરવામાં આવી અરે મૂર્ખાઓ અલગ નથી કરી એનું રક્ષણ કર્યું એની સુરક્ષા કરી એની સેફ્ટી વધારી છે ભગવાને એના સ્વતંત્ર મંદિરો ઉભા કર્યા બહેનોને પુરુષનો સમકક્ષ દરજ્જો આપ્યો અરે એના આચાર્ય ગાદીવાળા ધર્મપત્ની આચાર્યના ગાદીવાળા દીક્ષાની રીત માતાઓ એના સાધુઓ બધું સ્વતંત્ર આપી સ્ત્રી જાતિને સ્વતંત્ર રીતે કલ્યાણનો અધિકાર ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે બહુ જાજી જેને ખબર ન હોય કે આ સ્વામિનારાયણના સાધુ સ્ત્રીથી દૂર રહે છે સ્ત્રીને દૂર રાખે છે આ લોકોને બહુ સ્ત્રીની પડી નથી હોતી ટીકા કરનારા ગમે તે કરે પણ જ્યાં સુધી વાસ્તવિકતા નથી સમજી શક્યા ને ત્યાં સુધી પ્રોબ્લેમ છે કવિ નાનાલાલ શું લખે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે હતું તે આજ નથી એ ખરું પણ જૂના નવા સહુ સંપ્રદાયોમાં ફરી વળજો રોજ પાંચ વેળાની સત્કથા અખંડ ઉઘાડા દેવદર્શન સાંપ્રદાયિકોની ઉજળાશ

એવો સંપ્રદાય સામે પડકાર હતો ભગવાન સ્વામિયાણ ગયા આ સંપ્રદાય અસ્ત થવા લાગ્યો ત્યારે કવિ નાનાલાલની લીધેલી નોંધ નહી નહીં કોઈ પણ દુનિયાની વસ્તુ છે એની બે બાજુ છે કાળી ને ધોળી બ્લેક એન્ડ વ્હાઇટ બરાબર દરેકની વસ્તુ એક હજાર રૂપિયાનું ઝૂપડું હોય કે કરોડ રૂપિયાનો બંગલો હોય ટોયલેટ તો હોય જ કવિ નાનાલાલે કહ્યું નહીં આ સંપ્રદાયમાં હજી ઉજળાશ છે આ સંપ્રદાયમાં હજી સત્ય છે ધર્મ છે ભક્તિ છે જ્ઞાન છે વૈરાગ્ય છે તમે ઉભા છો કોની બાજુમાં એ મોટા મહેલમાં જઈને તમે ટોયલેટની બાજુમાં જઈને ઉભા ભગવાન શ્રીહરી અદભુત કાર્ય કર્યું છે સરકાર કહે છે આ ભગવાન શ્રીહરી જે કાર્ય કર્યું છે ને ધર્મની જે સિદ્ધિ છે ને એ જ સાચી સિદ્ધિ છે ધર્મ વિનાની બધી સિદ્ધિ એ તો કાચી છે એ દેખાય મંત્ર તંત્ર કામન તુમણ રોબ રૂઆબ આ બધી ઉપરની પણ એ જાજુ ચાલવાનું નથી ઉપર હૃદય હૃદયથી પરિવર્તન કર્યું છે ભગવાન શ્રીહરિય માણસના કાળજાઓ બદલી નાખ્યા છે કાળજાઓ અને એટલા માટે આજે જો દુનિયાભરમાં ડંકો વાગે છે દુનિયાભરમાં મને યાદ આવ્યા વિડીયો ક્યારેક બતાવવા જેવો છે સમી રામદેવજી બાબા વડતાલ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ત્રણ એમાં પધારેલા અખંડ ભગવત પરાયણ બ્રહ્મનિષ્ઠ પૂજ્ય જોગી સ્વામી એમના દ્વારા આયોજિત ઉત્સવમાં પૂજ્યપાદ ગુરુદેવ સાથે હું પણ અખંડ એ ઉત્સવમાં હતો એક એક ઘટનાનો સાક્ષી છું સ્વામી રામદેવ બાબાએ પ્રવચનમાં બહુ અદ્ભુત વાત કરી હતી અદભુત વાત કરી હતી એમણે કહ્યું હતું કે દુનિયાભરમાં ભગવાન સ્વામિનારાયણે જે ક્રાંતિ કરી છે જોવા જેવી છે ધર્મની દ્રષ્ટિએ જૈન બહુ ચુસ્ત છે એમણે વાત કરી હતી એમના શબ્દોમાં કહું છું પણ જૈન જૈન પણ સમાજ કરતા પણ ભગવાન શ્રીહરી છે જૈન કંદમૂળ નથી ખાતા સ્વામી રામદેવ બાબાના શબ્દોમાં જ કહું છું પણ બીજું ઘણું બધું ખાઈ નાખે છે પણ આ ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં હું કેટલા દેશ પ્રદેશના માણસોમાં ફર્યો છું અને જોયું છે નાનો બાળક પણ પ્યાજ ઓન કો છૂતા નહીં એક નાનો છોકરો લસણ ને ડુંગળી ખાતો નથી આ નાની ક્રાંતિ ન કહેવાય આ ભગવાન એને જબરજસ્ત ક્રાંતિ કરી આજનો માણસ કાળા નાક ખાઈ જાય છે આજનો માણસ શું નથી ખાતો અને એવા સમયમાં પ્યાજ ઓર લહેસુ છૂના ભી હે નાની વાત છે જે ભાઈ આ ક્રાંતિ ધર્મની છે એટલે કહે છે સરકારે નોંધ લીધી જુઓ ઉપરથી જે દેખાય છે ને એ બહુ જાજુ ચાલવાનું નથી એમાં કઈ લાંબુ ચાલવાનું નથી તમે સાંભળી લો અને અંતે ઈશ્વર હે સબ અંતરયામી પલ પલકે જા નત બહુનામી અને સાંભળો સાચું ને ખોટું એ નિર્ણય તો ભગવાન કરવાના જ છે ઈશ્વર હે સબ અંતરયામી પલ પલકે જા નત બહુનામી ક્યારેક આપણી સામે અસત્ય આવે ત્યારે એની સામે લડવા જતા કરતા ડાયા માણસોએ સજ્જન માણસોને દૂર થવું અને સામેવાળાનું અસત્ય ભગવાન ઉપર છોડી દેવું કોના ઉપર ઘણીવાર સત્ય વાળો માણસ સત્યનું અભિમાન લઈને અસત્ય સામે લડવા જાય છે ત્યારે બહુ નુકસાન થાય છે નુકસાન કોને થાય કારણ કે અભિમાન રાખ્યું કહેવાય છે કે દૂધ અને છાસ ની લડાઈ થઈ તો કોણ જીતે સમજી ગયા તમે એટલે હું હાચો તું ખોટો તું હાથ ખોટો આવું લડવા ન જવું આપણે સાચા છીએ સમજી રાખવું આપણે લાગ્યું સામે વાળો ખોટો છે એકવાર કહે પછી દૂર થઈ જવું એનાથી એના પડછાયામાં રહેવું નહીં આ શાસ્ત્રની મર્યાદા છે ઈશ્વર હે સબ અંતરયામી પલ પલ કે જાનત બહુનામી પ્રત્યક્ષ પ્રોક્ષતા નહીં હે તાકે એક સ્વરૂપ સદા હે વાહે ભગવાન અંતરયામી છે બહુનામી છે સહુની પળપળની વાતને જાણતા હોય છે પરમેશ્વર ક્યારેય પ્રત્યક્ષ પરોક્ષ હોતા જ નથી એ તો સદા પ્રગટ પ્રગટ ને પ્રગટ છે કણ કણમાં સમાયા છે એક એક માણસની ક્રિયાના સાક્ષી છે જે માણસ જેવું કર્મ કરશે એને ભગવાન ફળ આપવાના આપવાના ને આપવાના જ મને બાઇબલ ના બે ત્રણ કોટેશન બહુ ગમે ક્રિશ્ચન બંધુઓની અમુક વસ્તુ ચોક્કસ આપણે સમજવા જેવી ને સ્વીકારવા જેવી છે ગુરુજી બહુ સરસ વાત કરે ગુરુજીને પ્રવચન બહુ સરસ જો કે વિડીયો ક્લિપ નથી જો કોઈ જગ્યાએ મળી જાય તો ક્યારેક સંભળાવશ એટલી સરસ ગુરુજીએ વાત કરી દુનિયાના બધા ધર્મ કન્વર્ટ કરે કન્વર્ટ આપણો ધર્મ કન્વર્જન વાળો નથી કન્વિન્ક્શન વાળો છે વૈદિક સંસ્કૃતિ ધર્મ પરિવર્તનમાં નથી માનતી હૃદય પરિવર્તનમાં માને છે આપણા તમામ આચાર્યો ભગવંતોએ બહુ સરસ વાત કરી છે દરેક ધર્મને ન્યાય આપ્યો છે એક મુસ્લિમ સાચો મુસ્લિમ બને એક ખ્રિસ્તી સાચો ખ્રિસ્તી બને એક વૈષ્ણવ સાચો વૈષ્ણવ બને એક સાચો શીખ બને એક હિન્દુ સાચો હિન્દુ બને તો સમાજમાં ક્યારેય પ્રોબ્લેમ ન થાય સમજો છો ને કોઈ મુસ્લિમ અબ્દુલ કલામ સાહેબ જેવા હોય તો પ્રોબ્લેમ થાય બોલો ના થાય ઘણીવાર આપણે એકાદ વ્યક્તિ કે પાંચ વ્યક્તિને આખા સમાજને જારે વગોવી નાખીએ છીએ ત્યારે આપણી વાત સાચી હોવા છતાં એ વાત કરવાની રીત ખોટી થઈ જાય એટલે સ્વીકાર્ય નથી બનતી વી શુડ એટેક એટ ધ પ્રોબ્લેમ નોટ એટ ધ પર્સન ડોક્ટર એ જ સારો છે દર્દને મારે દર્દીને નહીં પણ આપણે શું કરીએ છીએ દર્દીને મારી નાખીએ છીએ દર્દને નહીં એટલે આપણી વાત કે આપણી દવા બહુ દૂર કરે પણ દર્દીને બહુ જાણવા જેવી વાત છે બહુ સમજવા જેવી વસ્તુ છે એક સાચો હિન્દુ હિન્દુ બને સાચો ખ્રિશ્ચિયન ક્રિશ્ચિયન બને ખ્રિસ્તી ધર્મની એક વાત બહુ સરસ બાઇબલમાં એક વાત છે કે ભગવાન જસ્ટિસ છે તમે તમારું કામ કરો નિર્ણય ન કરો નિર્ણય એને કરવા દો લેટ હિમ પ્લાન લેટ હિમ જજ બરાબર આપણે શું ભૂલ કરીએ છીએ આપણી ભૂલ આપણે વકીલ બની જઈએ છીએ અને બીજાની ભૂલ ને આપણે જજ બની જઈએ છીએ આપણે જો ભૂલ કરી હોય તો આપણે આપણી ભૂલની એટલી બધી વકીલાત કરીએ કે પણ ખોટું છે અને બીજાએ જો થોડી ભૂલ કરી હોય તો એના પાછા શું બની જઈએ આપણે જજ બની જઈએ તે કરી જ છે તને દંડ થવો જ જોઈએ હે ચીભડાની ચોરી અને સોળીની સજા કેટલા સુળીએ લટકાવી દઈએ આપણે શાસ્ત્ર બહુ સરસ આપણને આ બધું વિવેક શીખવાડે છે આ બધી વસ્તુ સમજાવે છે ભગવાન અંતર્યામી છે કોઈ ખોટો માણસ લાગતો હોય તો આપણે એને છોડી દેવો જોઈએ આપણે આપણું સત્ય છે ને સ્વીકારી રાખવું જોઈએ પકડી આપણું સત્ય છોડવું ન જોઈએ પણ આપણા સત્યનો અભિમાન પણ ન કરવો જોઈએ તેમનો સ્વભાવ એક સરખો જ છે સરકારજી વાત કરે છે જુઓ ભગવાન સ્વામિયાણ કેવા છે એક સરખો સ્વભાવ છે તેમનું જ્ઞાન પણ એક સરખું છે અખંડ છે શ્રી હરિ એક સ્વરૂપ હોવા છતાં ભક્તોના હિત માટે અનંત રૂપે થાય છે અનંત પ્રકારના ચરિત્રો વારંવાર કરે છે જ્યાં જે ભક્તની જેવી રુચિ હોય ત્યાં તે પ્રમાણે તેવું ચરિત્ર કરે છે તેને લીધે અજ્ઞાની લોકો વારંવાર ભૂલા પડી જાય છે તે અજ્ઞાની લોકો જ્યારે ભક્તજનોનો વિશ્વાસ કરે છે ત્યારે તેના હૃદયમાં સાચા જ્ઞાનનો પ્રકાશ થાય છે એક વાત સાંભળજો ધ્યાનથી જન કરે તબ સાચા માણસમાં વિશ્વાસ મૂકે ત્યારે ખોટો માણસ પણ સાચો થાય આનો અર્થ આવો છે તેહી બીન નિજ કે દોષ અપારા દેખે ન આવત કો અને સાચું જ્ઞાન નથી થતું ત્યાં સુધી પોતાના અપાર દોષ એ પણ કોઈને દેખાતા નથી અને જ્યાં સુધી પોતાના દોષ દેખાતા નથી ત્યાં સુધી કોઈ માણસ સુધરતો નથી સરકારી અધિકારીઓના આવા ધર્મરૂપ વચન સાંભળીને કુમારગી દુર્જનો મોટા દુઃખના કુવામાં પડ્યા નાક કાન વિનાના થઈને સર્વે પોત પોતાને મુકામે ગયા જ્યારે સંધ્યા સમય થયો ત્યારે દિવાન ચિમનરાવજી શ્રી હરિજી પાસે આવ્યા પગમાં પડ્યા સંતોના પગમાં પડ્યા પછી કુમારગીઓ સરકારમાં ગયા હતા એ બધી વાત કહી કુમારગીઓને સત્સંગના ઉપર ખૂબ દ્વેષ છે તે બધી વાત પણ કરી આપ તો કોઈ કુમારગીઓનું નામ લેતા નથી ધર્મ સંબંધી વાત કરો છો અધર્મને દેખાડી દો છો બધા ફેલ અને વ્યસનોને છોડાવો છો જેટલા ફેલી અને વ્યસનીઓ છે તે બધા અધર્મને માર્ગે ચાલે છે તેઓ આપને દેખીને કોઈ દિવસ ઉન્માદ અથવા ઝઘડો કરશે ખરા એટલા માટે આપે સાવચેત રહેવું જોઈએ દિવાન સાહેબ આવીને ભગવાન શ્રીને બધી રજૂઆત કરે છે જુઓ કુસંગીથી આપણે ડરીએ એનાથી દૂર થઈએ એનાથી સાવધાન તો રહેવું જ જોઈએ માખી પોતે મરીને પણ બીજાને તો હેરાન કરે છે માખી દૂધમાં પડે તો માખીએ પોતાનું તો બગાડ્યું પણ દૂધને પણ બગાડ્યું એમાં દુર્જનો કેવા હોય માખી જેવા પોતે મરીને પણ બીજાનું બગાડે બોલો ડભાણમાં ઉત્સવ ચાલતો હતો યજ્ઞ ચાલતો તો બ્રાહ્મણોની ની ચોર્યાસી કરી મહારાજે બ્રાહ્મણો જમવા બેઠા છે શ્રીજી મારે લાડવા પીરસે છે પણ બધા બ્રાહ્મણો નક્કી કરીને આવતા એટલું ખાજો એટલું ખાજો નું ખૂટી જવું જોઈએ ચોરી લેજો ખૂટે એટલે બૂમો પાડવાની હે સ્વામિનારાયણનું ખૂટ્યું 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 એનો ફજે તો કરવો બોલો ખાવાનું સ્વામિનારાયણનું આવો પ્લાન કરીને આવેલા ખબર છે ને તમને ગાડા ભરી લાડુ ચોરી ગયા નાખી દીધા નિષ્કુળા ને જોઈ ગયા સ્વામી રોકવા ગયા સ્વામી બચકું ભર્યું લોહી કાઢી નાખ્યું કૂતરાની જેમ બ્રાહ્મણો એ હા તોય ભગવાન દયાળુ કેટલા મહારાજે બધા દરબારો કીધું દરબારો આ તો લાડવાય ખાય છે મારા સાધુને ને કાચા કાચા ખાઈ જાય છે સુરા ખાચર વગેરે દરબારો કીધું તલવાર લઈને બંદૂક લઈને મારી જોડે આવો બ્રાહ્મણો જમતા હતા ને ત્યાં દરબારો લાવ્યા મહારાજ કે બ્રાહ્મણો સાંભળો લાડવા ખાવા એટલે ખાજો છૂટ છે પણ જો અમારા સાધુને આંગળી કરી છે ને આ દરબારો છોડવા નથી બધા દરબારો બંદૂકના ભડાકા ખાવા ને ચારે બાજુ બંધીક ધારી દરબારો ઉભા રાખ્યા બોલો તો બ્રાહ્મણો વાતો શું કરે ખબર જમતા જમતા જાય જેના પ્રાણ કુળમાં થાય વખાણ બોલો બધાને કે એટલું ખાજે મરી જજે તું આજ કેમ તું મર તો સ્વામી થોડું બોલાય ને કઈક લો આવા દુષ્ટ મતી વાળા પોતે મરીને પણ બીજાનું અહિત કરે આતંકવાદી વિચારધારા મરું અને બીજાને મારું મહારાજ આ તો બધા બહુ દુષ્ટ માણસો છે તમે સાવધાન રહેજો તેઓ મરીને પણ તમને હેરાન કરશે અમે તેમને કેટલા ડારા દીધા અમે કેટલી તેને ધમકી દીધી છતાં પણ એવાને એવા કૂતરાની પૂછડી સીધી થાય બોલો કૂતરાની પૂછડી સીધી થાય એટલે હું ઘણી વાર કથામાં કહું છું બીજાને સુધારવા જવા વાળા લગભગ મોટા ભાગના નિષ્ફળ થાય છે પણ જે પોતાને સુધારવાવાળા છે એ બધા સો સફળ થયા છે તમારે કયો રસ્તો લેવો તમે નક્કી કરજો તમારા ઘરમાં દીકરાના બાપ વચ્ચે પ્રોબ્લેમ હોઈ શકે તમે બહુ તપાસ કરો એમાં કોઈક જગ્યાએ કોઈક જગ્યાએ તમારી પણ નાની મિસ્ટેક હશે કોઈ પણ ઝઘડો એક પક્ષી નથી હોતો તમને એક મિસ્ટેક પકડાઈ જાય તમે એ મિસ્ટેક સુધારી નાખો પછી તમે જુઓ તમે સુધરી ગયા ને આપ ભલા તો જગભલા એક દિવસ એવો આવશે તમારું સુધરેલું વર્તન સામેવાળાને પણ સુધારવા માટે મજબૂર બનાવી દેશે પણ આપણે લગભગ કાળા રંગ ઉપર કાળો રંગ કરીએ અને ઈચ્છા રાખીએ કે ધોળી દિવાલ થઈ જાય થાય દાદા દિવાલ કાળી હોય ને એના ઉપર કાળો પટ્ટો મારીએ દિવાલ ધોળી થાય ખોટું કરનાર સાથે તમે ખોટું કરો છો તમે ક્રોધ કરો છો ખોટી રીતે બોલો છો ન બોલવાના શબ્દ બોલી નાખો છો અતિ આવેગમાં આવીને સમય જોયા વગર વિચાર્યા વગર સામે વાળાની પરિસ્થિતિ જોયા વગર બોલી દો છો ત્યારે પ્રશ્નો થવાના થવાના ને થવાના તમારી જાતને કંટ્રોલ કરો તમારી જાતને કાબુમાં રાખો સામે વાળો ખોટું કરી ગયો એનો અર્થ એવો નથી તમારે ખોટું કરવું જ શાસ્ત્રો આપણને આ શીખવાડે છે જો આ કળા આવડી જાય ને તો બહુ મોટું કામ થઈ જાય આપણા પરિવારમાં કેટલા બધા બધા એવા ભક્તો છે ઘણા હરિભક્તોના દ્રષ્ટાંત આપણે આપી શકીએ એવા હરિભક્તો છે આપણા પરિવારમાં જેના જીવનથી ઘરના પરિવારના કેટલા બધા સભ્યોમાં કેવા જીવન પરિવર્તન થયા એવા મેં કેટલા દાખલા નોંધ્યા છે ક્યારેક સભામાં લઈશું પણ ખરા ભગવાન શ્રીહરીને સાવધાન કરે છે આ બધા મહારાજ આ બધા તો કૌભાંડી છે સરકારને પણ એનો ડર લાગે છે કોઈકને બદનામ કરવા ગમે તેવું કૌભાંડ કરે છે એટલે પ્રભુ આપને પણ ક્યારેક સહન કરવું પડશે માટે પ્રભુ સાવધાન રહેજો અમે વિનંતી કરીએ છીએ શ્રી હરી તબ બોલત ભયે સહન હે અમારો ધર્મ સહન સિદ્ધિ હે હામ મે એહી મહાધર્મ હે પર્મ ભગવાન શેરીએ કહ્યું સહન કરવું એ અમારો ધર્મ છે અમારામાં સહન કરવા રૂપી સિદ્ધિ રહી છે અને એને જ અમે અમારો પરમ ધર્મ માનીએ છીએ આ વખતે અમે ક્ષમા રૂપી શસ્ત્ર ધારણ કર્યું છે અમે ક્ષમારુપી હથિયાર ધારણ કર્યું છે કયું ઘણી વાર વાત કરું છું ઘણી વાર આજે ફરી કરી દઉં અમારે સંતોને ડોક્ટર પાસે કોણ જાય બીમાર હોય દાદા એકદમ સાચું બોલે સાધુ પાસે કોણ આવે દાદા પ્રોબ્લેમ હોય સત્સંગી માં પાછો પ્રોબ્લેમ હોય બહુ પછી બિલ ગેટ્સ જેવો સત્સંગી થઈ ગયો ને એ તો પછી એમને આશીર્વાદ આપવા આવે કે અમે કઈક જઈએ છીએ ત્યારે સ્વામી સુખ્યા નક ખાવા મળે એમ સમજે અમને તો એ પ્રોબ્લેમ વાળા ફોન દરરોજ હરિભક્તોના કોઈક ના કોઈક દેશના વિદેશના આનો સાર એટલો જ છે બીજો કોઈક ભૂલ કરે ત્યારે આપણે થોડું વલણ ઉદાર અને માફ કરવાનું રાખીએ આપણી ભૂલ દેખાય એને સાફ કરવાનું રાખીએ મેં તમને કહ્યું હતું કાલે તુલસીદાસજી મહારાજ હાનિ લાભ જન મરણ જસ અપ જસ વિધિ હાથ આ છ વસ્તુ તમને કે મને આ છ વસ્તુના ઘણા બધા અનુભવ થયા હશે હાનિ લાભ પ્રોફિટ એન્ડ લોસ થયો હશે કે નહીં અનુભવ ક્યારેક કોઈક બાબતમાં તમને બહુ મોટો પ્રોફિટ થયો હશે તો ક્યારેક એવી ઘટનામાં કોઈ લોસ પણ થઈ ગયો હશે ત્યારે તમે ઘણા બધા દોષ આપ્યો આને આમ ન કર્યું હોત તો આ તો કહેવાય નહીં પણ આ તો સાહિત્યકારોની વાત મેં સાંભળી છે નથી પેલા ગંજી પત્તાળ ગંજી પત્તેથી રમતા એ દાદા સાહિત્યકારો બહુ સરસ કે એમાં છે ને એ પછી ગોકળ દિવસ હોય જુગાર જેમો હોય અને પત્તે રમવા બેઠા હોય અને પછી પેલા પત્તા ઉપાડે ને જયારે ખરેખરો ખેલ હોય ત્યારે પૈસા હોય ને એમાં તો સટ્ટો જ હોય ને એક પ્રકારનો પત્તા ઉપાડવાના થાય ને ત્યારે જેમ હિમાલય ઉપાડતો ને રાવણ એમ ઉપાડે હો અને એને નક્કી કર્યું કે આ નીકળે ને એ ના નીકળે બીજું ત્રીજું કંઈક નીકળી જાય એટલે એને ગુસ્સો ચડે બીજું ઉપાડે એમાં પ્રોબ્લેમ ત્રીજું ઉપાડે ને પછી એનો જોવા જાવ પછી કોને ખીજાય ખબર પાછળ ઉભા ને જે હું ઊભો જાણતું એક બાજુ તારે લીધે મારું અપશુકન થાય એને લીધે અપસુકન થયું માણસના જીવનનું મોટામાં મોટું આ પાસું છે કે એ જયારે નિષ્ફળ થવા લાગે ને ત્યારે એને પછી આસપાસના બધા વ્યક્તિ એમાં જવાબદાર લાગે છે હાનિ લાભ ભગવાનના હાથની વસ્તુ વસ્તુ જસ અપજસ ભગવાનના હાથની વસ્તુ છે જન્મ મરણ ઘણા ગ્રહસ્તો દીકરાની આશા રાખે છે દીકરી થતી દીકરી થયા કરે સ્વામી પાસે રડે સ્વામી આશીર્વાદ આપો એક દીકરો થાય બસ એક એની મમ્મી ની બહુ એટલે ઈચ્છાથી દીકરો થોડો થાય તે ઘણાને દીકરી ના થાય દીકરો ના થાય એ લોકો રેડા કરે કે સ્વામી ભાઈ હું પ્રાર્થના કરીએ બરાબર હા તો એવા પ્રોબ્લેમ છે એમાં પાછો દીકરો થાય પાછો કપાતર તો પાછા પ્રાર્થના કરે સ્વામી કઈ પ્રાર્થના કરો આ પાછો હવે ઠકડો હરકો ઠેકાણે થાય થોડું ભણી લે પાછી પ્રાર્થના કરીને ભણીને ત્યાં પાછા આવે સ્વામી કઈ પ્રાર્થના કરો કે એને હવે કઈ ખરખું બોલો લીમડે લટકી જાય છે દુઃખ નો અંત નટુ દાદા અણસમજણ વાળા માટે થયા કેટલા આપણા ભક્તો થયા કહેવામાં આવ્યું બહુ સમર્થ સ્વામીજી કેટલા દીકરા આપણે માગી લો સુકામ માગો એના કરતા સ્વામીજી પાસે એવું ન માગું દીકરાની ઈચ્છા જ ન થાય આપણા લોયાધામ પરિવારના બે ત્રણ ભક્તોને દાખલા આપું શિકાગોળા યોગેશ ભગત વર્ષો પહેલાની સત્ય ઘટના ઘણું એમને કહ્યું દીકરીઓ છે દીકરો માગી લો ભગત કે શા માટે ઠાકોરજી આપ્યું છે બરાબર જ છે હું તો સ્વામી પાસે એવું માગું છું કે એમને બીજી ઈચ્છા જ ન થાય બોલો ધન્ય છે ને સત્ય ઘટના હા આપણા મુકેશ ભગત કંડારી ગામ વાળા દીકરી છે એમને દીકરાની ઈચ્છા હતી એકવાર ગુરુજી પાસે રજૂઆત કરી ગુરુજી કીધું ભગત આ ઘનશ્યા મારા જ આપ્યા કીધું આ જ તમારો દીકરો માનજો ધર્મ ધર્મપત્નીને મનાઈ ગયું ઘરમાં દીકરાની જેમ રાખે છે બોલો ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભેળવતા શીખી તો સુખ છે અને આપણી ઈચ્છામાં ભગવાનની ઈચ્છા તાણવા માટે મહેનત કરીશું તો એ તણાશે નહીં પણ તૂટશે ખરું ખરું ને ખરું મહારાજે બહુ સરસ વાતો ભગવાન તો સમર્થ છે ચપટી વગાડે અધર્મનો નાશ કરી શકે ન કરી શકે એક ચપટી વગાડે બધાને બોલતા બંધ કરી શકે ન કરી શકે ના કરી શકે આ પણ આ બધી લીલા તમને ને મને સમજાવવા માટે કે આપણી સામે જયારે આવા પ્રતિકારો આવે આપણા વિશે કોઈ બોલે આપણા વિશે કોઈ નિંદા કરે આપને કોઈ વખોડે હું રોજ કથામાં વાત કરું છું પણ આ સમજાવી અઘરી છે સમય આવે ત્યારે માણસો બહુ ફ્રસ્ટ્રેટ થઈ જાય એટલા બધા ફ્રસ્ટ્રેટ થઈ જાય હવે ના માણસોને તો એક શબ્દ કોઈ બોલ્યો હોય ને તો આખી જિંદગી યાદ રહી બોલો ઓગણીસો બાણું બપોરના બે વાગે શનિવારનો દિવસ હતો પ્લેટફોર્મ ઉપર એટલા માટે શ્રીજી મહારાજ આ બધી લીલા આ એક એક વાત તમને અને મને ઉપદેશરૂપ છે મહારાજ એમ કહે સહન કરવું એ મારો ધર્મ છે અમે તો સમારૂપી શસ્ત્ર ધારણ કર્યું છે અને તે ક્ષમારૂપી હથિયારથી અમે અધર્મને ટાળીશું જોયું આ ક્ષમારૂપી શસ્ત્રથી અધર્મનો નાશ કરીશું અને થાય તમે જીવનમાં થોડું શીખો થોડું અનુભવો તો આ તો જોરદાર રસ્તો છે પણ આ રસ્તો નથી લીધો ને એટલે પ્રોબ્લેમ છે ભગવાન શ્રીહરિનું સર્વોપરી પણ એટલું અદભુત છે આ ઇતિહાસ ગ્રંથોમાં મેં થોડી નજર કરીને મહારાજ વિશે દેશના વિદેશના મહાનુભાવોએ જે અભિપ્રાયો આપ્યા છે એટલા માટે કહું છું આપણે ભાગ્યશાળી આવા મહારાજ મળ્યા સર્વોપરી પ્રગટ પ્રગટ અને પ્રગટ ત્યારે વાલા ભક્તો શ્રીજી મહારાજનો બસો ને છત્રીસ મો પાંચમી એપ્રિલ બુધવારના દિવસે હમણાં જ મહિના પછી આવી રહ્યો છે બસ તો બસો ને છત્રીસ ના આંકડાને લઈને આપણે બધા બસો છત્રીસ મિનિટ એટલે લગભગ ચાર કલાક જેવું થાય ધૂન કરીએ એક મહિના પહેલાં બરાબર આપણા મંદિરમાં પણ આજે અમારે નિષ્કામ સમયને લંડન ફોનમાં વાત થઈ આપણા મંદિરમાં પણ આપણે પાંચ પ્રકારના આયોજન રાખ્યા છે બસો છત્રીસ મિનિટ ધૂન કરીશું સમૂહમાં બસો છત્રીસ મહાપૂજા પાંચમી એપ્રિલે જ્યારે મહાપૂજા છે ત્યારથી અત્યારથી યાદ રાખજો કંટકીમાં હોય ટેનેસીમાં હોય મેકનમાં હોય માં હોય શિકાગોમાં હોય કેનેડામાં હોય ઓસ્ટ્રેલિયા હોય ઇન્ડિયા હોય તમને બધું બતાવીશું શું શું તૈયાર રાખવાનું પણ પાંચમી એપ્રિલે આપણે એટલી સરસ વિધિવત મહારાજની 236 છત્રીસ મહાપૂજા કરવી છે અહીંયા જેટલા ભક્તો અહીંયા પ્રગટ આવશે એ સામે બેસીને કરશે તમે ઘરે બેસીને કરજો બસો છત્રીસ વંદુના પદના પાઠ સમૂહમાં થશે તમને થોડા જ દિવસમાં કયા કયા દિવસે આપણે શું આયોજન રાખ્યું જણાવીશું 236 છત્રીસ મહાત્મ ચિંતામણીના પાઠ આપણે કરવા છે બસો ને છત્રીસ જનમંગલના આપણે વિવિધ આયોજનો માળા છે બસો છત્રીસ દંડવત છે બસો છત્રીસ પ્રદક્ષિણા છે તમે કરજો જે કંઈ તમે કરો અમને જણાવજો મહારાજને રાજી કરવા આપણે ભજન કરીએ જેટલું ભજન કરીશું એટલું હૃદય પવિત્ર થશે જેટલું હૃદય પવિત્ર થશે એટલી આ બધી વાતો સમજાશે આ વાત જેટલી સમજાશે એટલું દુઃખ દૂર જશે મૂળા અણસમજણ નો ઝઘડો જાજો છે બરાબર દુખે છે પેટ ને કૂટે છે માથું આવું જ જાજુ ચાલે છે માટે ભક્તો ભજન કરજો મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજ્યપાદ ગુરુજીએ પણ મારે આજે જ વાત થઈ હતી આપ સર્વે ભક્તોને યાદ કરીને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે ગુરુજીએ ખૂબ સારા સમાચાર આપ્યા છે લોયા મંદિરમાં ખૂબ સારું કાર્ય ચાલે છે દેશ વિદેશના ભક્તો જે કોઈ ઇન્ડિયા જવાના હોય લોયા અચૂક દર્શન કરવા જજો ગુરુજીએ ખાસ આમંત્રણ આપ્યું છે અને લોયા દર્શન કરવા જતાં પહેલાં ગુરુજીને ફોન કરશો તો ગુરુજી પણ જો શક્ય હશે તો લોહા જરૂર ત્યાં હાજર રહેશે એવા સમાચાર ગુરુજીએ આપ્યા છે તો બધા ભક્તો દર્શન કરવા જજો જરૂરથી જજો બોલો ઘનશ્યામ મહારાજની જય